आज भी जैसे हमसे पूछा गया, क्या ऋषि भारती जी जूना अखाड़े के महामंडलेश्वर पद पे हैं कि नहीं, जी वो थे और हैं और रहेंगे। અમદાવાદના સરખેજ વિસ્તારમાં ભારતી આશ્રમ આવેલો છે, જે ભારતી બાપુનો આશ્રમ છે। ગુજરાતમાં કુલ 4 આશ્રમ છે। હવે આ સરખેજવાળો જે ભારતી આશ્રમ છે એનું સંચાલન કોણ કરશે, એ મામલો ફરીવાર વિવાદમાં આવ્યો છે। મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ પોતાના શિષ્યો અને બાઉન્સર્સની સાથે આવ્યા હતા અને ભારતી આશ્રમ પહોંચ્યા હતા। આશ્રમ ઉપર એમણે કબજો કરી લીધો છે। એમણે મહંત ઋષિ ભારતી બાપુને જગ્યા ઉપરથી હટાવી દીધા છે। આ વિવાદ થયો એના પછી ઋષિ ભારતી બાપુએ આશ્રમ છે છોડી દીધો છે। આ વિવાદની વચ્ચે અખિલ ભારતીય અખાડા પરિષદના સંરક્ષક અને શ્રી પંચદશનામ જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય મહામંત્રી હરિગીરીજી મહારાજ છે, એ ઋષિ ભારતી બાપુના સમર્થનમાં આવ્યા છે। એમણે શું કહ્યું છે સાંભળ્યું। કહી ભી કભી ભી જો વ્યવસ્થા અખાડી કી જો બોડી કા નિયમ હૈ, જનરલ કમિટી કા અધિકાર હૈ, બાઉન્ડ કમિટી કા અધિકાર હોતા હૈ, તમામ જૂના અખાડે કે એક સંગઠન હૈ જિસકી બહોત બડી ઇકાઈ હૈ, ઓર ઉસ ઇકાઈ મેં જો નિર્ણય હોતા હૈ, આજ ભી જૈસે હમસે પૂછા ગયા, ક્યા ઋષિ ભારતી જી જૂના અખાડે કે મહામંડલેશ્વર પદ પે હૈ કે નહીં, જી વો થે ઓર હૈ ઓર રહેંગે। क्योंकि ये अधिकार श्री पंचदशनाम जूना अखाड़े के महासभा में ही कोई विचार हो सकता है। इसी तरह से महामंडलेश्वर विशेश्वरी भारती जी जूना अखाड़े की थी और है, उस पद पे महामंडलेश्वर पद पे रहेंगे। जो क्या पहली बार नहीं, अगाउ पण आजे भारती बापू ना बनने शिष्य छे एमनी वच्चे विवाद थयो हतो। હરિહરાનંદ બાપુ છે એ સરખેજ આશ્રમ છે એના ઉપર એણે પોતાનો દાવો મૂક્યો હતો, ત્યારે પણ બંને સાધુઓ એકબીજાની સામસામે આવી ગયા હતા અને આ થોડા સમય પહેલાની જ વાત છે। અને હવે ફરીવાર આશ્રમનો આ વિવાદ છે એ આવ્યો છે, પણ આ વિવાદ ક્યાં આવીને અટકશે એ જોવાનું રહેશે। કારણ કે બે સંતો, બે સનાતનના સંતો છે, ઝઘડી રહ્યા છે પ્રોપર્ટી માટે। આગળ આ મામલે શું થશે એ પણ અમે તમને જણાવતા રહીશું। અમારી સાથે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર। ધન્યવાદ।